ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો બાળકો? તમે વિડિયો જોયા, હોમવર્ક કર્યું બરાબર, અને એક્ઝામ પણ આપી બરાબર ને? તો આજે હું તમને વાર્તા કહેવાની છું. જો તમે પ્રાણીઓની વાર્તા સાંભળી, રાજાની વાર્તા સાંભળી, સાંભળી ને બધી વાર્તા, તો આજે હું તમને પક્ષીની વાર્તા કહેવાની છું. એવું પક્ષી જે ઉડી પણ શકે અને તરી પણ શકે, કહો તો એ કયું પક્ષી? હા બોલો તો. હા બટક. આજે હું તમને બટકના બચ્ચાની વાર્તા કહેવાની છું. તમે સાંભળવા તૈયાર? તો ચાલો. એક બટકનું બચ્ચું હતું. એની માં કહે, ચાલ તને તરતા શીખું. બચ્ચું કહે, નાઈ કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ, હું તો નહીં તરું. એની માં તોય એને નદી પાસે લઈ ગઈ. નદી તો મોટી હતી, બહુ મોટી. એમાં ઘણા બધા વાહનો તરતા હતા. નદીના પાણીમાં કાચબા હતા, મગર હતા, નાની મોટી માછલીઓ હતી. માએ બચ્ચાને કહ્યું, ચાલ નદીમાં નહીએ, ચાલ નદીમાં તરીએ. બચ્ચું કહે, નાઈ કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ, ઓહ હું તો નહીં નાઉ, હું તો નહીં તરું. બતક તો હવે તેને તળાવને કાંઠે લઈ ગઈ. તેમાં કમળના ફૂલ હતા, સિંગોડીના વેલા હતા, માછલીઓ હતી. માએ બચ્ચાને કહ્યું, ચાલ તળાવમાં નહીએ, ચાલ તળાવમાં તરીએ. બચ્ચું કહે, ના ભાઈ ના, નાઈ કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ, ઓહ હું તો નહીં નાઉ, હું તો નહીં તરું. હવે બતક એને ખાબોચિયા પાસે લઈ ગઈ. સાવ નાનું ખાબોચિયું, એમાં થોડુંક અમથું પાણી, ખૂબ બધો કાડો, કાડોમાં ફળે અળસિયા. માએ બચ્ચાને કહ્યું, ચાલ ખાબોચિયામાં નહીએ, ચાલ ખાબોચિયામાં તરીએ. બચ્ચું કહે, ના ના ના, નાઈ કોણ તરે, કોણ, ઓહ હું તો નહીં નાઉ, હું તો નહીં તરું. બતક તો મૂંઝાઈ ગઈ. બતકનું બચ્ચું તરે નહીં તે કેમ ચાલે? મરઘીના બચ્ચા ચાલે ને ચકલીના બચ્ચા ઉડે, તો બતકના બચ્ચા તરે જ ને. અને આ મારું બચ્ચું શું કહે છે? હું તો નહીં નાઉ, હું તો નહીં તરું, આવું તે કંઈ ચાલે? પછી તો બતક એના બચ્ચાને વાવ આગળ લઈ ગઈ. વાવ ઊંડી હતી, અંધારી હતી, અંદર પાણી હતું. બટકે બચ્ચાને કહ્યું, ચાલ વાવમાં નહીએ, ચાલ વાવમાં તરીએ. બચ્ચું કહે, નાઈ કોણ તરે, કોણ ઠંડા પાણીમાં પડે, કોણ, ઓહ હું તો નહીં નાઉ, હું તો નહીં તરું. એટલામાં બચ્ચાના બાપે આવીને કહ્યું, નીચું જો. બચ્ચાએ નીચું જોયું. બાપે બચ્ચાને પાણીમાં ઢક્કો માર્યો. બચ્ચું પાણીમાં અંદર ગયું, પછી બહાર આવ્યું, પછી તરવા લાગ્યું. એને તરતા આવડી ગયું. પાંખ ફફડાવે ને તરે, એને બહુ મજા આવી. બચ્ચું ગાવા લાગ્યું, તરવાની મજા, નાવાની મજા, ઠંડા ઠંડા પાણીમાં પડવાની મજા. બચ્ચું એની મા સાથે ખાબોચિયા પાસે ગયું. ત્યાં પણ એને તરવાની ખૂબ મજા આવી. પછી એ એની મા સાથે તળાવ પાસે ગયો. ત્યાં પણ તેને તરવાની મજા પડી. પછી એની મા સાથે નદી પાસે ગયો. ત્યાં પણ એને તરવાની ખૂબ મજા આવી અને એને સરસ તરતા આવડી ગયું. તો બચ્ચાના બાપે એને સાબાસ સાબાસ કહ્યું કે તને તો સરસ તરતા આવડે. બાળકો, તમે બટકના બચ્ચાની વાર્તા સાંભળીને ચાલો
હવે હું તમને એમાંથી સવાલ પૂછું છું. ચાલો મને કહો તો, બટકની માં બચ્ચાને ક્યાં ક્યાં લઈ ગઈ? તરતા શીખવા માટે ક્યાં ક્યાં લઈ ગઈ કહો તો? હા, તળાવમાં, નદીમાં, ખાબોચિયામાં અને વાવ પાસે લઈ ગઈ, બરાબર ને? હા. હવે બીજો સવાલ, બચ્ચાને ધક્કો કોને માર્યો હતો? હા કહો તો. હા, બચ્ચાના બાપે ધક્કો માર્યો હતો, બરાબર ને? એટલે બચ્ચાને તરતા આવડી ગયો. જો તમને વાર્તા સાંભળવાની મજા આવી ને, તો આવી જ વાર્તા સાથે આપણે ફરી મળીશું. બાય.